નમસ્કાર મિત્રો, જેડએસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 27/2/2020 અને ગુરુવારના દિવસે આપની આ ખાસ રજૂઆતની અંદર. આપની આજ વિશે મિત્રો, સુપ્રભાતમ, ગુડ મોર્નિંગ, આપનો દિવસ શુભમય જાય તે ભગવાન શિવને મારી અતુટ પ્રાર્થનાઓ. વાત કરીએ આજના દિવસે મેષ રાશિની. મેષ રાશિના જાતકો, જીવનમાં ધંધાના કાર્યમાં વિઘ્નો આવતા જણાય છે. કોમ્પિટિશનના ધંધામાં લોકો તમારા આગળ મેદાન મારી જાય તેમ મને અત્યારે હાલ ગતિવિધિઓ પરથી લાગી રહેલું છે. તેમજ આજના દિવસે ગણેશજીની ઉપાસના કરજો, લાલ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. ધંધામાં સારી પ્રગતિ જણાશે. લોકો તમારી પ્રગતિ થી આજના દિવસે જેલસી કરશે. જીવનમાં સ્થાવર ઘર, નવા સારા ઘરના યોગ બની રહ્યા છે. જીવનમાં પ્રગતિના કારણે ખૂબ આગળ વધશો અને આજે તમારી પ્રતિષ્ઠા પણ અને કીર્તિ અને તમારી ઇજ્જત વધશે. શક્ય હોય તો પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું આજના દિવસે મિથુન રાશિની. આજના દિવસે જે લોકો તમારી નિંદા બહુ કરશે, પણ નિંદાથી તમે ગભરાશો નહીં. તમારી પ્રગતિથી લોકો આજના દિવસે વધારે ને વધારે તવા કાવતરા કરવાની ષડયંત્રો કરશે. તેમજ લોકોથી ગભરાશો નહીં, પણ આજના દિવસે બમણા વેગથી કાર્ય કરવાની ઝડપ રાખજો, ક્ષમતા રાખજો. અચાનક ચોક્કસ લાભ થશે. ગુલાબી વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. ખરાબ વ્યવહારથી પ્રતિષ્ઠા ઊંચી થશે. તમે તમારા જીવનમાં પ્રતિષ્ઠા વધારવા નવા પ્રયત્ન કરજો. આજના દિવસે કામમાં સફળતાના યોગ જણાય છે. દરેક કાર્યમાં વિઘ્ન આવતા જણાય છે. સફેદ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું સિંહ રાશિની. અભિમાનના કારણે તમારે ઘણું ગુમાવવું પડશે જીવનમાં. આજના દિવસે અભિમાન કોઈને પણ કરવાની જરૂર નથી. અને કર્ક રાશિના દરેક જાતકોને નમ્ર નિવેદન છે કે શક્ય હોય તો શાંતિથી બધા કાર્ય કરવાનો આગ્રહ રાખજો. શક્ય હોય તો આજના દિવસે અભ્યાસમાં સારી સફળતા જણાય છે. તેમજ તમારા ધંધામાં સારો લાભ જણાય છે. માતા પિતાના આશીર્વાદ ચોક્કસ લેજો. મોર પિંચ કલરના વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું આજના દિવસે અહીંયા કન્યા રાશિની. જીવનમાં મનમાં વધારે પડતો આજના દિવસે વિચારવાયુ મનમાં ઉદ્વેગ અને અશાંતિ આપશે. આગળ વધવાના કાર્યમાં મન તથા મનમાં ચિંતા વધુ જણાશે, એટલે આગળ વધી શકશો નહીં. દરેક ક્ષેત્રના કાર્યમાં સારો લાભ જણાશે. ધંધામાં નોકરીમાં સારી ઉન્નતિના યોગો જોવા મળે છે. સફેદ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું તુલા રાશિની. જીવનમાં આજે પ્રવાસના યોગ પણ સારા રહે છે. તેમજ સગા સંબંધીઓના આજના દિવસે મળવાનો યોગ પણ સારો જણાય છે. દરેક કાર્યમાં સફળતા જણાશે. વધારે પડતા કોઈ પણ વ્યક્તિ પાછળ આજના દિવસે સમય વેળપશો નહીં. ચોક્કસ એ સમય તમારા ધંધાની અંદર નાખજો. ચોક્કસ સારો લાભ થશે. ગ્રહ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. મિજાજી સ્વભાવ ઓછો કરો, તેમજ ગુસ્સા ઉપર કાબુ રાખો. તેમજ ધંધામાં ધીમે ધીમે પ્રગતિ જણાય છે. આરોગ્ય સંભાળવાની જરૂર છે. સ્ત્રીઓ માટે આજનો દિવસ ખૂબ સારો છે. લાઇટ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું અહીંયા ધનરાશિની. જીવનમાં વધારે પડતો કુવરતા કાર્યમાંથી હવે રસ ઓછો કરો. પોતાના માટે સમય કાઢો. પરિવારનું કંઈક વિચારો. ઉતાવળીયો નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે. જીવનમાં આનંદ પ્રાપ્ત કરવાની જરૂર છે. અત્યારે હાલ લીલા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું અહીંયા મકર રાશિની. અહીંયા મકર રાશિના જાતકોએ આજના દિવસે તેમજ ચિંતાવળો પ્રસાર થઈ શકે છે. જીવનમાં દરેક ક્ષેત્રના કાર્યમાં આગળ વધશો, પરંતુ મહેનત વધારે કરવાની જરૂર લાગે છે. તેમજ આગળ વધીને તમારા દરેક કાર્યની અંદર તમને સંતોષ પણ મળશે. ડાર્ક વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. લોકો તમારા પર્સનલ કાર્યોમાં વધારે ઇન્વોલ્વ થશે. તેમજ અનેક કાર્યોમાં બાધા અને વિઘ્નો આપશે. તથા આજના દિવસે ભક્તિ તેમજ શ્રદ્ધા અડગ રાખજો. હનુમાનજીની ભક્તિ ચાલુ રાખજો. જામલે વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું મીન રાશિની. જીવનમાં પ્રગતિના કાર્યોમાં પ્રગતિના સમયમાં નજીક જેટલા તમે આવો છો તેટલા તમે ચોક્કસ રીતે નિર્ભય બનજો. ડગી જશો નહીં. તૈયાર રહો કાર્ય કરવામાં. તેમજ વધારે પડતા કાર્યથી તમે થાકી જશો, પણ થાકવાની જરૂર નથી. એક થાક તમને આગળ શાંતિનો અનુભવ કરાવશે. આજે બે કાર્ય સારા કરો. ચોક્કસ ભગવાન તમને સારા આશીર્વાદ પ્રાપ્ત કરાવશે. કેસરી કલરના વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરી મેષ રાશિના. મેન રાશિના પ્રત્યેક જાતકો વિશે વધુમાં વધુ જેડએસ ટીવીની આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.